नमस्ते। धोरण आठमा गुजरातीमा गया लेक्चर में आपणे आपणो पाठ अढ़ार छे ए सॉरी आपणो काव्य अढ़ार छे ए सरस रीते समझ्या हता। हवे आजे आपणे आपणो पाठ ओगणीस छे सांढ ना थियो ए पाठ छे ए समझवानो छे। आपणो पाठनो प्रकार छे नवलकथा खंड। पाठना लेखकनुं नाम छे ईश्वर पेटलीकर। તેમનો જન્મ 1916માં અને તેમનું અવસાન 1983માં થયું હતું। ઈશ્વર પેટલીકરનું મૂળ નામ ઈશ્વરભાઈ મોતીલાલ પટેલ હતું। તેઓ ખેડા જિલ્લાના પટેલ પેટલી ગામના વતની હતા। તેઓ આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના જીવનધર્મી લેખક છે। તેમણે વાર્તા અને નવલકથા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે। જન્મટી ભવસાગર, મારી હૈયા સગડી એમની નવલકથાઓ છે। લોહીની સગાઈ તેમની જાણીતી વાર્તા છે। લોહીની સગાઈ તમે ઘણાએ સાંભળ્યું પણ હશે। જન્મટીપ નામની નવલકથામાંથી આપણે આ પ્રકરણ છે એ લેવામાં આવ્યું છે। માતેલા સાંઢને નાથવાની જ્યારે કોઈ પુરુષની હિંમત ચાલતી નથી ત્યારે યુવાન સ્ત્રી ચંદા એ બીડું ઝડપે છે। એક છોકરી છે ચંદા નામની। જ્યારે કોઈ સાંઢ છે, સાંઢ એટલે કે બળદ છે, એ ગાંડો થયો હોય કે તોફાને ચડ્યો હોય ત્યારે એને પકડવાની, એને ખીલે બાંધે ખૂટે બાંધવાની કોઈનામાં હિંમત નથી ચાલતી, એના ગળામાં ગાડીઓ પહેરાવવાની કોઈની હિંમત નથી ચાલતી, પુરુષની પણ હિંમત ચાલતી નથી, ત્યારે સ્ત્રી જાતિ થઈને ચંદા નામની છોકરી છે એ આ બીડું છે ઝડપે છે। બીડું એટલે કે એ પડકાર ઝીલે છે અને પોતાની બુદ્ધિ ચતુરાઈથી અને સ્વસ્થતાથી એ આ સાંઢને આખરે નાથે છે, એટલે કે સાંઢના ગળામાં ગાડીઓ પહેરાવે છે કે સાંઢના પગમાં ગાડીઓ નાખે છે। એમાં સ્ત્રી શક્તિનો મહિમા થયેલો છે એ જોઈ શકાય છે। સ્ત્રી સબળાનું ઉત્તમ ઉદાહરણ ચંદાએ આ પાઠમાં આપણને પૂરું પાડ્યું છે। જો એક છોકરી થઈને પુરુષ નથી કરી શકતા એવું કામ આ છોકરીએ કરી દીધું છે, એટલે એક સ્ત્રી જાતિ માટે ગર્વની વાત કહેવાય કે આપણે જ ખબર જ છે કે અત્યારે સ્ત્રી છે કોઈ જગ્યાએ પાછળ નથી। નારી શક્તિ તમને ખબર જ છે કે ચંદ્ર ઉપર પણ સ્ત્રી છે એ જઈ આવી છે। પુરુષ સમૂહવાળી થઈને સ્ત્રી એની પુરુષની સાથે ઊભી રહી અને અત્યારે પગથી પગ મિલાવે છે। તો હવે આપણે જોઈએ કે પાઠ સાંઢ ના થયો અને આજના હોમવર્કમાં તમારે આ પાઠના શબ્દાર્થ છે એ સારા અક્ષરે તમારી ગુજરાતીની પાકી બુકમાં એક વખત લખવાના છે અને સ્વાદ પોથીના ફોટા મોકલું છું, તેમાંથી જોઈ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લેવાનું છે। વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે તમને એક દોહો સંભળાવું। સાત સોનાની કોટ લંકા રાવણની શોભતી, એક જ સીતાની ચોટ કકડાવી પડ્યા કાનિયા। આ દુહામાં સ્ત્રી શક્તિનું મહિમાગાન કરવામાં આવ્યું છે। 10 માથાવાળા રાવણની લંકા નગરી સોનાના 7 કિલ્લાઓથી શોભતી હતી। દુનિયામાં રાવણનો મુકાબલો કરી શકે તેવો કોઈ નથી એવું તેને અભિમાન હતું। તેણે સીતાનું હરણ કર્યું અને તેની નગરીના 7-7 સોનાના કિલ્લા તૂટી ગયા। તેનો અને તેના નગરનો નાશ થયો। સમાજમાં સ્ત્રીને અબળા કહેવામાં આવે છે, પરંતુ જ્યારે સ્ત્રી પોતાની શક્તિનો પરિચય આપે છે ત્યારે રાવણ જેવા રાવણનો પણ વિનાશ કરી શકે છે। ચાલો મિત્રો, સ્ત્રી શક્તિનો મહિમા ગાતો પાઠ ભણીએ। પાઠનું નામ સાંઢ નાથ્યો છે। આ પાઠ જન્મટીપ નામની નવલકથામાંથી લેવામાં આવ્યો છે। પાઠના લેખકનું નામ ઈશ્વર પેટલીકર છે। તેમનું મૂળ નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ છે। તેમનો જન્મ 1916માં અને 1983માં તેમનું અવસાન થયું હતું। ચંદા એ રૈજીના સંતાનોમાં છેલ્લી હતી, છતાં રૈજીની જુવાનીનો જુસ્સો ને જોમ એનામાં ઉતર્યા હતા। નાનપણના તોફાન જુવાની ફૂટતા કરમાયા નહીં, પણ નવી નવી કુંપળો નીકળતી ચાલી।
ભમર ચઢાવેલો ગુમાની ચહેરો, અભિમાનમાં ફૂલેલું નાક, રૂઆબમાં પીસેલા હોઠ, અકડાટમાં ઊંચી રહેલી ડોક, હાથ વીંચતા ખડકની પેઠે અણનમ રહેતા ખભા, ફલંગો ભરી ચાલતા છટાક છટાક થતો તેનો ઘાઘરો, ને એ સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ઘઉંવર્ણો દેહ દરેકના હૃદય સોસર્વો નીકળી જતો. ચંદાને પરણવાના કોડ જો ચંદા છે એ રઈજી, ચંદાના પિતાનું નામ છે રઈજી. હવે રઈજીના સંતાનોમાં છેલ્લી એટલે કે બધાય કરતાં નાની હતી. રઈજીની જુવાનીનો જુસ્સો એટલે કે રઈજી છે એમના પિતાજી છે એ એના જુવાનીના સમયમાં જેવા એના એનામાં હિંમત અને જુસ્સો હતો ને એવા ચંદાની અંદર પણ છે, કે જેમ એના પપ્પા જેવા જેવા હતા એવો જ કે ચંદા પણ એના પપ્પા ઉપર જ ઉતરી છે, એના જેવી જ થઈ છે. એ કે નાનપણમાં જેવા તોફાન હતા એવા જ કે જુવાની ફૂટતા, એટલે કે એ યુવાન થઈ ત્યારે નાનપણમાં જેવા તોફાન હતા એ ઓછા થવાને બદલે ઓછા ન થયા, કરમાયા નહીં એટલે કે ઓછા થયા નહીં, પણ એમાં નવી નવી કૂપણ એટલે કે એમાં નવી નવી નવા નવા સાહસો નીકળતા, એમાં તો તોફાનમાં વધારો થતો કે ઓછા તો થયા જ નહીં, કે એમાં નવી નવી કૂપણો નીકળતી ચાલી, એટલે કે કૂપણો એટલે કે નવા નવા તોફાનો છે વધતા ગયા. એમ ભમર ચડાવેલો ગુમાની ચહેરો એટલે કે નેણ, ભમર એટલે નેણ, નેણ ચડાવેલો એનો ગુમાની ચહેરો એટલે કે આમ અભિમાનથી ફૂલેલું નાક, અભિમાની ચહેરો, અભિમાનથી ફૂલેલું એનું નાક, રૂઆબમાં પીસેલા હોઠ એટલે કે અભિમાનમાં પીસેલા હોઠ એના, અકડાટમાં ઊંચી રહેલી ડોક, અકડાટ એટલે કે અભિમાનથી એની ડોક પણ આમ અકડાટમાં એટલે કે ઊંચી રહેતી એનો, અહીંયા આપણને ચંદાનો પરિચય આપ્યો છે કે ચંદા કેવી હતી એમ દેખાવે. હાથ વીંઝતા ખડકની પેઠે એટલે કે હાથ મારતા પથ્થરની જેમ, ખડક એટલે પથ્થર અને પેઠે એટલે જેમ, હાથ આમ ફેરવતી ને તો પથ્થરની જેમ ઈ કે અણનમ એટલે કે અડગ રહેતા અને એના અડગ રહેતા ખંભા, એના ખંભા છે એ આમ સ્થિર અડગ રહેતા હતા. ફલંગો ભરી ચાલતા, ફલંગો એટલે કે મોટા મોટા પગલાં ભરી અને ચાલતી હતી, અને છટાક છટાક થતો તેનો ઘાઘરો, એનો ચણિયો હોય ને એ કહે છે કે છટાક છટાક થતો હતો, અને આ સર્વમાં આ બધામાં એ કે એના ચણિયા ચોળીમાં લાલ રંગની રાતા રંગની એટલે કે લાલ રંગની ઓઢણી ઓઢી હતી એ ખૂબ જ શોભતી હતી. એમની અંદર એનો ઘઉંવર્ણો દેહ છે, ઘઉંવર્ણો એટલે કે આપણે કહીને કે શ્યામય નહીં, બહુ શ્યામય નહીં, બહુ રૂપાળાય નહીં, ઘણા કહેતા હોય ને કે કેવા છે કે ઘઉંવર્ણો ઘઉંવર્ણા દેખાય છે, તો કહે છે કે ઘઉંવર્ણું એનું શરીર હતું, એનો રંગ ઘઉંવર્ણો હતો, દરેકના હૃદય સોસરો નીકળી જતો, એટલે કે દરેકને એને જુએ ને તો દરેકની અંદર કંઈક ચેતના જાગી જતી એમ, કે એવું એનો દેખાવ હતો, કે એવી હતી ચંદા એમ, કે અભિમાન અને જરા પણ એનો અભિમાનથી એનો ચહેરો ફૂલેલો હતો, અને જરા પણ કોઈ આમ જાતની એને શરમ કે ઓલું નહીં, અને કોઈના કોઈનાથી ડરતી નહીં. નાતના જવાનિયામાં ઘણા ઘણાને હતા, પણ એક વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો. ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની હામ જ ભેળતો નહીં. જો ચંદાને પરણવાના કોડ, કોડ એટલે ઈચ્છા, ચંદાને ચંદા સાથે લગ્ન કરવાના ઈચ્છા તો અને એની નાત એટલે કે એની જ્ઞાતિના ઘણા જુવાનિયા ઘણા છોકરાઓમાં હતા એ કે, પણ એ કે એક એવી ઘટના બની ગઈ ને એ કે એના કારણે એ કે એવો પ્રસંગ બન્યો ને કે એના કારણે એ કે ચંદાનો જે લંબાવેલો હાથ હતો ને કોઈનામાં પકડવાની હિંમત નહોતી, આમ આમ જ ભીડતું નહીં એટલે હિંમત કરી શકતું નહોતું, ચંદાનો હાથ પકડવાની કોઈ હિંમત કરી શકતા નહોતા. શું કામે? તો કે ચંદાએ એવું કામ કર્યું હતું કે જે પુરુષને પણ પુરુષે ન કરી શકે એવી હિંમત ચંદાએ બતાવી હતી. ત્યારથી બધા એના નાતના એના જ્ઞાતિના જે જુવાનિયા હતા એને ચંદા સામે શરમા ઉભેડ્યું હતું બધાને. કુંપળ એટલે નવું ફૂટેલું પાન, ભમર એટલે આંખ ઉપરના કપાળની કિનારી, ગુમાન એટલે ગર્વ, ખડક એટલે શિલા અથવા મોટો પથ્થર, ફલંગ એટલે લાંબો કૂદકો, સોસરવો એટલે આરપાર, અને હામ ભેળવી રૂઢી પ્રયોગનો અર્થ હિંમત કરવી થાય. એક તોફાની મદમસ્ત સાંઢ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો. એને જોઈને
સીમાડામાં જતા ઢોર પાછા ફરતા નહીં, પણ જીવ લઈને નાસ્તા. સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા. અડફેટે જતા સાંઢનો કેર વધતો ગયો. સીમનો પાક ભેલાડે પણ કોઈનાથી ચૂં કે ચા ન થાય. મદમસ્ત એટલે અભિમાનથી છકેલું, સાંઢ એટલે આખલો. જીવ લઈને નાસવું એટલે જીવ બચાવવા ઘણી ઉતાવળે દોડવું. કેર એટલે જુલમ. ભેલાણ કરવું એટલે પાકમાં નુકસાન કરવું. અને ચૂં કે ચા ન થવું રૂઢિ પ્રયોગનો અર્થ ડરને લીધે સાવ ચૂપ. જો એક તોફાની છે મધમસ્ત સાંઢ, એટલે કે એક તોફાની સાંઢ છે, એટલે સાંઢ એટલે આખલો, આખલો એટલે બળદ. એક તોફાની આખલો છે રખડતો રખડતો કે ગામમાં આવી પહોંચ્યો અને એને જોઈ અને સીમાડામાં એટલે કે ગામની સીમમાં ખેતરમાં જે ઢોર જતા પાછા ફરતા હોય એ પણ એનો જીવ લઈ અને નાસ્તા દૂર જતા રહેતા, અને ખેતરમાં જતા લોકો પણ એ રસ્તે ચાલતા ન હતા. કેમ કે જે એની અડફેટી આવે, જે સાંઢની સામે આવે, તો સાંઢનો કેર છે એ એટલો વધતો ગયો કે સીમનો પાક છે બધો એ બગાડી નાખતો હતો. પણ કોઈનાથી એની સામે ચૂં કે ચા, એટલે કે કોઈનાથી કશું જ બોલાય નહીં. કેમ કે બધાને એનાથી ડરને લીધે બધા સાવ ચૂપ થઈ ગયા હતા, કોઈ કાંઈ કરી શકતું ન હતું. એ ગમે એમ કરતો, ઊભા પાક બગાડી નાખતો, તો પણ કોઈ ખેડૂત કાંઈ કરી શકતા ન હતા. ખેડૂત તે રસ્તેથી ખેતરે જતા પણ ડરતા હતા, અને ખેતરે ચરવા ગયા હોય ઢોર, એ ઢોર પાછા ફરતા પણ ડરતા હતા. કેમ કે એ સાંઢ છે એ બધાને ઢોરને મારી નાખતો હતો. થઈ જવું થાય. આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા. એકે કહ્યું, એક વખતે જો પગે ડહકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે બીજો, ત્યારે તો બકરી બની જાય. ત્રીજો, અત્યારે તીર નથી અડતા પણ પછી તો કોઢીના ઘા પડશે ત્યારે ખબર પડશે. ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો, સરસ ઉજાણી થાય. બીજા એક બે ટેકો આપ્યો, આટલું દુઃખ ભોગવ્યા પછી એ ઓછા આપણે છોડવાના છીએ. એ વાતને વધતી અટકાવી અત્યાર સુધી કંઈ બોલ્યા વિના સાંભળતા એકે કહ્યું, પણ ડહકલો નાખવા કોણ જશે? બધા એકબીજા સામે તાકી રહ્યા. ડહકલો, દસકલો એટલે ઢોરને પગમાં બાંધવાની ભારે વજનદાર બેડી. બકરી બની જવું રૂઢિ પ્રયોગનો અર્થ કાબુમાં આવી જવો. કોઢી એટલે કુહાડી. ટેકો આપવો રૂઢિ પ્રયોગનો અર્થ સમર્થન આપવું થાય. જો શું કહે છે કે એનો ઉપાય કરવા આ સાંઢને આ આખલો છે એ બધાને બહુ હેરાન કરતો હતો, એટલે એને એનો ઉપાય કરવા માટે એક વખત બધા ગામના લોકો ભેગા થયા. એકે કહ્યું કે એક વખતે જો પગે ડહકલો નાખીએ ને તો પછી આપણે છીએ ને સાંઢ છે. એ કે તો ડહકલો એટલે કે તોફાની ઢોર હોય એના પગમાં જે લાકડાનો કટકો ભરાવેલો જે સાંકળ હોય એનો ગાડીઓ બનાવી, લાકડાનો કટકો અને લાકડાના કટકામાં દોરડું વીંટી અને એનો ગાડીઓ બનાવવામાં આવે, બંને પગમાં આગળ પાછળના પગમાં એ પહેરાવવામાં આવે, જેના લીધે ઢોર છે દોડી ન શકે, ચાલી ન શકે, એટલે એને કહેવાય ડહકલો. બીજો કહે છે કે ત્યારે તો એ બકરી બની જાય, હોય કે એના પગમાં ડહકલો નાખી દઈને તો એ બકરી બની જાય. કેમ કે હલી ચલી તો પછી શકે નહીં, ભાગી ન શકે, દોડી ન શકે, એટલે કે બકરી થઈ જાય. કે ત્રીજો કહે છે, અત્યારે તીર નથી અટતા પણ પછી તો કોઢીના ઘા પડશે ત્યારે ખબર પડશે. કે અત્યારે તો આપણે એને કંઈ કરી નથી શકતા, પછી તો કે કુહાણીના ઘા પડશે ને ત્યારે એને ખબર પડશે. એ કે તો ખૂણામાં બેઠેલ બે એક જણ છે એ ખૂબ જ આનંદમાં આવી જાય છે અને કહે છે, તો આપણે સરસ મજાની ઉજવણી કરશું. ઉજાણી થાય એટલે કે ઉજવણી કરશું. એ કે તો બીજો એક બે છે ને ટેકો આપતા હતા અને આટલું દુઃખ ભોગવ્યા પછી કે આપણે થોડા એને મૂકવાના હતા. એ કે તો એ વાતને વધતી અટકાવીને વળી એક જે માણસ ક્યારનો સાંભળતો હતો બધાનું, કાંઈ બોલતો જ નહોતો, એ માણસ ઊભો થઈને કહે છે, પણ ડાહકલો નાખવા જાશે કોણ? એ કે
તો ડકલો નાખવા જાશે કોણ એમ પૂછે તો બધા એકબીજા સામે જોવા માંડ્યા, પણ કોઈએ હિંમત કરી નહીં કે હું આ ડકલો નાખવા જઈશ. દૂર રહી વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી. તે બોલી, તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા બિલાડીના દુઃખનો ઉપાય કરવા. એક ડાયા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે એની ખબર પડે અને બધા દરમાં સંતાઈ જાય. એ વાત વધાવી લેતા બધા ઉંદરો એક સાથે બોલી ઉઠ્યા, હા હા એ સારો ઘાટ છે, પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય? તેમાં સાંઢને અહીં ડહકલો નાખવાય કોણ જાય? એ પૂંછડાવાળા ઉંદર ને તમે વગર પૂંછડાના, કટાક્ષ કરી ચંદાએ બધાની હાંસી કરતું હાસ્ય કર્યું. કોટે એટલે ગળે. રસ્તો કાઢવો રૂઢિ પ્રયોગનો અર્થ ઉપાય શોધવો થાય. ઘાટ એટલે લાગ અથવા તક. જો દૂર બેઠી હતી ચંદાએ આ બધાની વાતો સાંભળતી હતી, તો એ સ્કૂલમાં ભણતી હતી ને ત્યારે એના ટીચરે એને કહી દીધું, એક વાત કીધી તેના સરે કે એ એ આ કહે છે આ લોકોને કે તમારા જેવા ઉંદરો હોય કે તમે જેમ ભેગા થયા ને, મેં એક વખત ઉંદરો બધા ભેગા થયા હતા એ કે બિલાડીના દુઃખનું નિવારણ કરવા ઉપાય કરવા એ કે, તો એક ડાહ્યા ઉંદરે સજેશન કર્યું કે રસ્તો બતાવ્યો હોય કે બિલાડીના ડોકે જો હોય કે આપણે ઘંટડી બાંધી દઈએ ને, ઘંટ બાંધી દઈએ ને તો એ કે જ્યારે બિલાડી આવે ને એટલે આપણને ખબર પડી જાય ઘંટ વાગે એટલે એ કે, અને આપણે બધા દરમાં સંતાઈ જાય. તો એ વાત સાંભળીને એટલે બધા ઉંદરો રાજી થઈ ગયા અને બધા એક સાથે બોલી ઉઠ્યા, હા હા એ બરોબર સારો ઉપાય છે, ઘાટ એટલે ઉપાય, એ સારો ઉપાય છે એ કે, પણ બિલાડીના ગળે ઘંટ અલ બિલાડીના ગળે ઘંટ બાંધવા જાય કોણ? ચંદા કહે છે તેમ કે આ સાંઢને અહીં ડહકલો નાખવાય જાય કોણ? કે એ ઉંદરો પૂંછડાવાળા હતા અને તમે બધા પૂંછડા વગરના છો એટલો ફેર કે, એમ કટાક્ષ કરીને ચંદા બધાની હાંસી ઉડાડે છે, હાસ્ય કરે છે હાંસી કરતી કરતી. મરવું હોય તે જાય, એકે શરમાતા શરમાતા કહ્યું, જાનવરની જાત એનો શો ભરોસો? બીજો બોલ્યો, મને તમારી દયા આવે છે, નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં. ચંદા છેવટે બોલી, અમારી દયા? બધા એક સામટા બોલી ઉઠ્યા, તમારી નહીં પણ તમારી આ મૂછોની. મૂછો તરફ આંગળી કરી એ બોલી, ને એક વખત મૂછો મૂંડાવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવું. એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા ને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વે કબૂલ કર્યું, કબૂલ. ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો, કબૂલ કબૂલ. ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવજો, સાંડ હોય ત્યાં. આમ બોલી ચંદા એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ ને પાણી જતા ભીનાશ રહે તેમ ધૂળમાં પડેલા એના પગલા રહ્યા. મૂછ મુંડાવી રૂઢિ પ્રયોગનો અર્થ નામરદી સ્વીકારવી થાય. રૈજીએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી, પણ એકની બે થાય એ ચંદા શાની? બાપા જીવથી જઈશ તો એ ઓછો તમારો વંશ જવાનો છે. એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો. એકના બે ન થવું રૂઢિ પ્રયોગનો અર્થ પોતાની વાત પર મક્કમ રહેવું થાય, અને જીવથી જવું એટલે મૃત્યુ પામવું. જો પછી કે છે ચંદા કે છે ને હાસ્ય કરે છે એટલે ઓલા લોકો કે છે કે મરવું હોય તે જાય, એવું એક એક જણ શરમાતા શરમાતા બોલે છે, તો બીજો કે છે કે ભાઈ જાનવરની જાત એનો શું ભરોસો? તો વળી પાછો ચંદા કહે છે મને તો તમારી દયા આવે છે, નહીંતર હું તો હમણાં એક સાંઢના પગમાં ડહકલો નાખી દઉં. એ કે ચંદા એ રીતે કહે છે ઓલા લોકો, તો ઓલા લોકો કહે છે અમારી દયા? એ કે બધા એક સાથે બોલી ઉઠે છે. તો ચંદા કહે છે કે તમારી નહીં પણ તમારી આ મૂછો છે ને એની મને દયા આવે છે. મૂછો તરફ આંગળી ફરી અને કહે છે કે તમારી જો તમે એમ કહેતા હોય કે અમે મૂછો મુંડાવી નાખશું તો એ કે હું આ કામ કરી દઉં. લ્યો એ કે તમે મૂછો મુંડાવતા હોય ને તો હું આ પગના ડહકલો નાખ્યા હોઉં, આખલાના પગમાં હું ડહકલો નાખ્યા હોય કે,
તો એની શરત સાંભળી અને બધા લોકો છે થોડાક વિચારમાં પડ્યા અને કંઈક વિચારી વિચાર કર્યો હોય એમ વિચારીને એ લોકોએ બધાએ કબૂલ કર્યું કે આ કબૂલ છે, હાલ કે જાય કે ચંદાએ ખાતરી માટે પાછો પ્રશ્ન કર્યો કે બરાબર ને કબૂલ છે ને ચંદા, મૂછો મૂંડાવશો ને કે? તો કે હા હા એ કે જાય કે. તો ચંદા કહે છે કે ત્યારે જો તમારે જોવું હોય ને તો સવારે સૂર્ય ઉગે ને ત્યારે આવજો કે જ્યાં આખલો હોય ત્યાં કે. આમ બોલી અને ચંદા છે એ એની હંમેશની જેમ જ છટાથી અદાથી એની દરરોજની જે અદા છે એના અદાથી જ એ પાણીના રેલાની માફક લેખ ખૂબ જ ઝડપથી ચાલી ગઈ ત્યાંથી. અને જેમ પાણી જતાં ભીનાશ રહે, કેમકે પાણી જતું રહે તોય માટીમાં હજી ભીનું તો રહે તરત સુકાઈ ન જાય, એમ ચંદા ગઈ તેની સાથે સાથે ધૂળમાં એના પગલાં છે એ રહી ગયા, એના નિશાન રહી ગયા પગલાંના. જેમ પાણી જતું રહે તો પાણીની ભીનાશ રહે એમ ચંદાના પગલાંના નિશાન છે ત્યાં રહી ગયા. રહીજીને આ વાતની ખબર પડી એટલે તે એને ચંદાને ઘણી સમજાય છે, ગમે એવો બાપ હોય એને ખબર પડે કે મારી દીકરી આવું કરવા જવાની છે તો એને ડર લાગે એટલે એના એની દીકરીને સમજાવે છે. પણ ચંદા એકની બે થાય તેવી સા નહીં કે ચંદા છે એને એકની બે થઈ નહીં એટલે કે એ પોતાની વાત પર મક્કમ રહી. બાપા જીવની જઈશ તો એ ઓછો તમારો વંશ જવાનો છે? એના પિતાજીને કહે છે કે ભાઈ બાપુજી હું કદાચ મરી જઈશ, જીવની જઈશ એટલે કે મૃત્યુ પામીશ, તો પણ કે તમારો વારસો છે એ થોડો જતો રહેવાનો છે, એને બીજા બહેનભાઈ છે એટલે કે હું મરી જઈશ તો પણ તમારા છોકરાઓ બીજા છે જ, એમ સાવ વંશ જતો નહીં રહે. એ છેલ્લું વાક્ય બોલી અને તેણે પિતા સાથે કોઈ જાતની દલીલ ન કરી અને તેણે પોતાનો વિચાર પણ ફેરવ્યો નહીં. વંશ એટલે કુળ. ચંદા સાથે રૈજીએ વધારે વાત ન કરી, એ પણ ચંદાની જીદ વિશે જાણતો હશે. પણ મિત્રો, તમને લાગે છે જે કામ પુરુષો કરવાની હિંમત બતાવતા નથી એ એક છોકરી કરી શકશે? સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા ત્યારે નવો ચણિયો ઓઢણી ને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાળવા નીકળી પડી હતી. એનું પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચડી રહ્યો હતો. સારું ગામ કુતૂહલ વૃત્તિથી જોવા ઉમટ્યું હતું. નિરાશ થયેલો રૈજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યો. પુંજ એટલે ઢગલો, કાપડું એટલે ચોળી, ભાલોડું એટલે ભાલા જેવું હથિયાર. જો સૂર્યનારાયણ કે છે ઊંઘ ખંખેર એટલે કે સૂર્ય ઉગે છે, ઊંઘ ખંખેર એટલે કે સૂર્ય ઉગ્યો એમ, અને આંખ ઉઘાડી એટલે કે સૂર્યનારાયણ દેવતા છે એ ઉગે છે અને પોતાની ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા એટલે કે પોતાને આપણને ખબર છે સૂર્ય ઉગે એટલે એના જે તેજના એના કિરણો છે એ બધે પૂર્વ દિશામાંથી ઉગે એટલે પૂર્વ દિશામાં એનો પ્રકાશ છે ત્યાંથી ચાલુ થાય, એના કિરણો છે પૂર્વ દિશામાંથી ચાલુ થાય પડવાના. ત્યારે નવો ચંદા છે અને નવો ચણિયો ઓઠણી અને કાપડું કાપડું એટલે કે બ્લાઉઝ પહેરી અને હાથમાં ડહકલો લઈ અને ચંદા વચન પાડવા નીકળી પડી. એનું પરાક્રમ જોવા માટે સૂર્ય પણ ઉતાવળે ઊંચે ચડવા માંડ્યો હતો કે સૂર્ય પણ ઝડપથી આગળ વધવા માંડ્યો હતો. અને આખું ગામ સારું એટલે કે આખું ગામ છે એ કુતૂહલ વૃત્તિથી એટલે કે જિજ્ઞાસા વૃત્તિથી એ જોવા માટે ઉમટ્યું હતું, ભેગું થયું હતું. નિરાશ થયેલો રૈજી છે એ છેવટે પુત્રીની રક્ષા માટે ભાલોડા એટલે કે નાનકડું ભાલું લઈને નીકળ્યો હતો. મિત્રો, ચંદા ગામ લોકોને આપેલું વચન પાળવા નીકળી પડી છે. જો જીતી જાય અને આખલાને કાબૂમાં કરી નાખે તો પુરુષો શરમના માર્યા જમીન ખોતરશે, પણ આ કામમાં તેનો જીવ પણ જઈ શકે છે. પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો. ગુમાન તો બંનેને હતું, આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું. ચંદાએ આખલાને દૂરથી જોયો પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર પલાણેલા અશ્વની માફક તૈયાર હતા. ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો.
હાથમાં ડહકલો સોટી પેઠે ઝુલાવતી તે નજીક જતી હતી. અજીત એટલે જીતી ન શકાય તેવું, મંદતા એટલે ધીમાપણું, પ્રેક્ષક એટલે જોનાર, કામઠું એટલે ધનુષ અથવા કમાન, અને અશ્વ એટલે ઘોડો. જો પોતાને અજીત માનતો આખલો, એટલે કે પોતાને કોઈ જીતી ન શકે એવો, કે પોતાને કોઈ જીતી ન શકે એવો આખલો રેલવેના રસ્તાની આગળ છે, એ આખી રાત હરાયો માલ, હરાયો એટલે કે માલિક વગરનો, રેઢિયાર ખેતર હોય એમાં જે માલ પડ્યો હોય એ ચરી લાંબા પગ કરીને પડ્યો હતો. ગુમાન એટલે કે અભિમાન, અભિમાન તો બંનેને હતું, ચંદાને અને આખલાને. આખલાને એના બળનું અભિમાન હતું અને ચંદાને એની જુવાનીનું, યુવાનીનું અભિમાન હતું. ચંદાએ આખલાને દૂરથી જ જોયો પણ એની ગતિમાં કંઈ ફેરફાર થયો નહીં, એની ગતિ ધીમી પડી નહીં. મંદતા એટલે ધીમી. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા, પ્રેક્ષક એટલે કે જોનાર, જોનાર લોકો છે એ પણ દૂરથી જ જોતા હતા. અને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે, ગુમાન એટલે કે અભિમાનની સાથે ચંદાનો જીવ ન જાય એટલા માટે કેટલાક લોકો છે હાથમાં તીર કામઠા, તીર ઉપર કામઠું ચડાવેલું જ રાખેલું હતું. કેવી રીતે કે પલાણેલા અશ્વની માફક, પલાણેલા અશ્વ એટલે કે ઘોડા પર, ઘોડા પર રજાઈ નાળી, આપણે ઘોડા ઉપર કેમ સવાર થઈને બેઠા હોય ને જેવી ઘોડાની નાળ છે એ ખેંચે એટલે તરત જ ઘોડો દોડવા માંડે, એમ ઈ કે પડા તીર ઉપર કામઠું છે, કામઠા ઉપર તીર તૈયાર જ રાખ્યા હતા, જેવી ધનુષની દોરી ખેંચે એટલે તીર છૂટે. પલાળેલો અશ્વ એટલે કે ઘોડા ઉપર આપણે બેસી જઈએ અને એના એની જે લગામ હોય એને હાથમાં રાખીએ, જેવી લગામને ખેંચો એટલે તરત જ ઘોડો દોડવા માંડે, એમ ઈ કે આ તૈયાર જ રાખ્યા હતા એને તીરને કામઠા. ચંદાએ ખેંચતા ફાવે એમ છરો છે એ પોતાની કમરમાં ખોસ્યો હતો. હાથમાં ડહકલો સોટી પેઠે, એટલે કે સોટી એટલે કે લાકડીની જેમ હાથમાં ડહકલો ઝુલાવતી ઝુલાવતી તે લાખલાની નજીક જતી હતી. મિત્રો, આખલાને બળનું ગુમાન છે તો ચંદાને જુવાનીનું ગુમાન છે. હવે જોવાનું એ છે કે કોની જીત થાય છે. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો. પુરુષને આંજતી અણિયાળી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો. એને સ્ત્રી શુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. વૃષભ એટલે આખલો અથવા સાંઢ, ત્રાટક એટલે નજર સ્થિર કરી કરવામાં આવતી એક ક્રિયા. આંખમાં આંખ પરોવી રૂઢિ પ્રયોગનો અર્થ કોઈની આંખમાં એકી ટશે જોવું અને અંજાઈ જવો રૂઢિ પ્રયોગનો અર્થ વર્ષ થઈ જવું થાય. ક્ષુલ્લક એટલે તુચ્છ. જો બળના અભિમાનમાં મસ્ત, એટલે કે પોતાને એના બળનું અભિમાન હતું ને એમાં મસ્ત મોટો આખલો છે એ દ્રષ્ટિ પોતાની નજર ઊંચી કરી અને ચંદાને આવતી જોવે છે. પણ પુરુષને આંજતી એટલે કે પુરુષને મોહિત કરતી, આંજતી એટલે મોહિત કરતી અણિયારી આંખે એ અંજાયો, અંજાયો એટલે કે એમાં મોહિત થયો, તેમ પડ્યો પડ્યો તે તાકી રહ્યો એટલે કે જોઈ રહ્યો હતો. ચંદાને આવતો જેમ પુરુષ ચંદાની આંખોથી પુરુષે પણ અંજાઈ જાય એમાં આખલો પણ એની આંખોથી અંજાઈ ગયો હતો અને એને તાકી તાકીને જોઈ રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પોરવી, એટલે કે ચંદાએ શું કર્યું, તેને તેની સામું એકી ટસે એકી નજરે એની સામું જુએ છે. ત્રાટક રચ્યું, ત્રાટક એટલે કે એક ધારું એની નજર સ્થિર કરી અને એની સામું જુએ છે. દૂરથી જ મનુષ્ય કે પશુને જોવે અને એની પાછળ દોડતો આ જ આખલો છે, આ હજી પોતાની ડોક છે એ ઊંચી કરી અને એના તરફ જ જુએ છે. તો ભણી એટલે તરફ, એના તરફ તાકી રહ્યો હતો એટલે કે જોઈ રહ્યો હતો. એને સ્ત્રી છે શુલ્લક એટલે કે સાવ તુચ્છ લાગતી હતી સ્ત્રી છે, કે એના સૌંદર્યથી તે મોહિત થઈ ગયો, અંજાય એટલે કે મોહિત થઈ ગયો હતો. ગમે તેમ હોય પણ આજે
એની પ્રકૃતિ એટલે કે આ આખલાની પ્રકૃતિ છે, સ્વભાવ છે, એમાં કંઈક પરિવર્તન થયું હોય ને એવું લાગે છે એ કે નહીં તરીકે આ આમ પૈડો ન રહે. જે કોઈ પણને જોઈને સીધો એની પાછળ એને મારવા માટે દોડતો હતો એ આજે એની સામે ચંદા જતી જોવે છે તો પણ એ અહીંયાથી હલતો નથી અને એની સામું જોયા કરશે પણ કશું જ કરતો નથી. એટલે એની પ્રકૃતિમાં કંઈક ફેરફાર થયેલો છે. ચંદાએ એકી ટશે આખલાની આંખોમાં જોયા કર્યું તો આખલો માત્ર ડોક ઊંચી કરીને જોઈ જ રહ્યો. પહેલા તો માણસ કે પશુને જોઈ તરત પાછળ પડતો, પણ આજે તેના એ સ્વભાવમાં પરિવર્તન આવ્યું હોય તેવું લાગ્યું. ચંદાના રૂપથી અંજાઈ ગયો હતો કે ચંદા તેને તુચ્છ સ્ત્રી લાગતી હતી. એક રાશવા છેટું રહ્યું ને ત્વરિત પગલા ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. બ્રેક વાગતા મોટર થમી તેમ દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો. આખરે બી ગઈ, એ તો મોએ બોલે એટલું જ, બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. એની વિકરાળ આંખ જોઈ ભલ ભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજું. રૈજીનો જીવ પડી કે બંધાયો હતો. જેમ અર્જુન લક્ષ પક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી. રાશવા એટલે 16 ફૂટ જેટલું, ત્વરિત એટલે ઝડપથી, બી જવું એટલે ડરી જવું, વિકરાળ એટલે ભયાનક. હાંજા ગગડી જવા રૂઢિ પ્રયોગનો અર્થ બીકથી થથરી જવું થાય. જ્યારે ગજું ન હોવું એટલે શક્તિ બહારની વાત હોવી, અને જીવ પડી કે બંધાવો એટલે ભારે ચિંતા થવી. જો શું કહે છે, એક રાસવા છેટું રહ્યું અને ત્વરિત પગલા ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. એક રાસવા એટલે કે 16 ફૂટ જેટલું દૂર હતું ત્યાં ચંદાના પગ છે ઊભા રહી ગયા. બ્રેક વાગતા મોટર થંભે તેમ દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો હતો. જેમ એ કે બ્રેક લાગે મોટર ઊભી રહી એમ અચાનક ચંદા ઊભી રહી એટલે બધા લોકોના ટોળામાં વાતો થવા માંડી, ગણગણાટ થવા માંડ્યો. આખરે બી ગઈ, બધા અંદરોઅંદર ચર્ચા કરવા માંડ્યા કે જો બી ગઈ ને કે એ તો એ કે મોઢેથી બોલે એટલું જ, કે બધા હતા એટલે અભિમાનમાં ને અભિમાનમાં ત્યાં સુધી ગઈ, કે એની વિકરાળ આંખ જોઈ, એ આખલાની વિકરાળ આંખ જોઈને, કે વિકરાળ એટલે ભયાનક, એની ભયાનક આંખ જોઈને ભલભલા છે એ બીકથી થથરી જાય. હાજા ગગડી જાય એટલે કે બીકથી થથરી જાય તો એનું શું ગજું, એટલે કે એની શી તાકાત. રૈજીનો જીવ પડી કે બંધાયો હતો. રૈજીને ચિંતા થતી હતી કે હવે શું થશે. જેમ અર્જુનને તેનું લક્ષ્ય પક્ષીનું માત્ર માથું દેખાતું હતું એવી જ રીતે એ કે આ રૈજી છે એની નજર ચંદા અને આખલા સિવાય બીજું કશું જ દેખતી ન હતી. એ ચંદાને જોતી હતી ને આખલાને જોતી હતી કે હવે શું થશે. હવે આપણે આજે આ પાઠ છે એ અહીંયા સુધી સમજ્યા. આવતા લેક્ચરમાં આપણે આ પાઠ છે સમજવામાં પૂર્ણ કરશું. અને આજે હું તમને હોમવર્કમાં શબ્દાર્થ અને સ્વાપોથીના ફોટા મોકલું છું, એ તમારે સારા અક્ષરે લખવાનું છે. આવજો.